કેવી રામાણી, મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક, મોરબી. આજરોજ સવારથી જ મોટી બરાડ તાલુકો માળિયા ખાતેથી સરપંચશ્રી તથા અન્ય ડિપાર્ટમેન્ટ દ્વારા ત્યાંના મોટી બરાડ ગામે આવેલ તળાવમાં મોટા પ્રમાણમાં માછલીઓ મરી જવા અંગેની માહિતી મળેલ, જેનાથી અમારી મત્સ્યોદ્યોગ ખાતાની ટીમ સ્થળ ઉપર ચકાસણી કરેલ. સરપંચશ્રી, તલાટી તથા ગ્રામજનોની હાજરીમાં રૂબરૂ પંચને રોજ કામ કરેલ તથા પાણીમાં માછલા મરવાનું કારણ અંગે જણાવતા અંદાજ એવો છે કે પાણીમાં જે ઉનાળાના કારણે પાણી વધારે પ્રમાણમાં ઘટ થઈ જતાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવું, કે કોઈ માછીમાર કે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા માછીમારી પ્રવૃત્તિ કે અન્ય કારણસર દવા નાખવી કે બ્લાસ્ટ કરવી કે કોઈ ઔદ્યોગિક પોલ્યુશન અંતર્ગત માછલી મરવાના કારણો હોઈ શકે છે. પરંતુ સચોટ માહિતી તો પાણીનું પૃથ્થકરણ કરીએ ત્યારબાદ મળી શકે તેમ છે, જેના અનુસંધાને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરેલ છે, જે તેમના જણાવ્યા મુજબ આજે જ સ્થળ ઉપરથી પાણીનું સેમ્પલ લઈ અને પૃથ્થકરણ કરવામાં આવનાર છે તથા મરેલ માછલીનો જથ્થો આરોગ્યના માટે નિકાલ કરવો પણ તાત્કાલિક જરૂર છે, જેના માટે અમો મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા સ્થાનિક લોકો તથા માળિયા મિયાણા ખાતેના જે મત્સ્યોદ્યોગ ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિઓનો સંપર્ક કરી અને ગ્રામ પંચાયત સરપંચ તલાટીને સોંપી આપેલ, મીન્સ કે કામ કરવા માટે ચાલુ કરાવેલ છે, જે જથ્થો પણ વ્યવસ્થિત રીતે નિકાલ કરવો જરૂરી છે, જેનાથી કોઈ આરોગ્યના પ્રશ્નો ઉપસ્થિત ન થાય. આમ આ માછલીનો જથ્થો મરવાનું કારણ ફક્ત માત્ર હાલ તો પૃથ્થકરણ થયા બાદ કાર્યવાહી થઈ શકશે અને પૃથ્થકરણના પરિણામ બાદ એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે.